વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ કોલોનીમાં રહેતા સ્ટાફને કોરોના વાયરસથી બચાવવા શકાય તે માટે કોલોનીમાં પ્રવેશતા પહેલા જ સ્વચ્છ થવા માટે બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા પોલીસ કોલોનીની બહાર બનાવેલા બાથરૂમમાં ગરમ પાણીથી નાહીને જ પોલીસ કર્મી તેના રૂમમાં જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસમાં કોરોનાનો ચેપ નહીં ફેલાય એના માટે અમે દરેક પોલીસ પોઈન્ટ છે એના ઉપર પહેલાથી જ હાથ ધોવા માટે હેન્ડવોશ, સેનિટાઇઝેશન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। એની સાથે સાથે પોલીસ લાઇનોમાં પણ એ જ રીતે હેન્ડવોશ અને પાણી અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા હતી। પરંતુ હાલના ધોરણે અમે દરેક પોલીસ લાઇન હેડક્વાર્ટરની અંદર અમે બાથરૂમ બ્લોક્સ બનાવવામાં આવ્યા છે। એ બાથરૂમ બ્લોક્સને પણ સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બાથરૂમ બ્લોક્સ સારી ક્વોલિટીના પણ છે। એનો ઉદ્દેશ્ય જે છે એ છે કે પોલીસવાળાએ જ્યારે આપણે ડ્યુટી કરીને ઘરે આવતા હોય તો એ કમ્પ્લીટ વોશ થઈને જ એ ઘરની અંદર પ્રવેશ કરે અને લાઇનમાં એની લાઇનની એકદમ નજીક જ એ રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એની સાથે સાથે દરેક પોલીસ લાઇનની અંદર વોટર ડિસ્પેન્સર પણ મૂકવામાં આવ્યા છે જેમાં ગરમ પાણીની વ્યવસ્થા છે અને સાથે સાથે અમે સોલ્ટના જે સેશેજ હોય છે એ પણ મૂકવામાં આવે છે। ડિસ્પોઝેબલ ગ્લાસીસની ત્યાં વ્યવસ્થા કરી છે તાકિ દરેક પોલીસવાળો નાહ્યા પછી એ જે કોગળા છે એ પણ વ્યવસ્થિત રીતે કરીને ઘરની અંદર પ્રવેશ કરે। સાથે સાથે પોલીસ લાઇનના દરેક ક્વાર્ટરના ગેટ ઉપર જ અમે સેનિટાઇઝરને ટાંગવા માટે હોલ્ડરની ત્યાં ગોઠવવામાં આવ્યો છે જેની અંદર દરેક ગેટની ઉપર જ સેનિટાઇઝરની વ્યવસ્થા થઈ ગઈ છે તાકી પોલીસવાળાએ ક્યારે પણ કોઈ પણ કામથી એના પરિવારવાળાએ ઘરની અંદર બહાર કોઈ કામથી જતા હોય તો ઘરે જતા પહેલાં એ સેનિટાઇઝરથી આપનો હાથ સેનિટાઇઝ કરી શકે છે। એ સિવાય પણ અમે દરેક પોલીસ, જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડવાળા દરેક જેટલા પણ સભ્યો છે એ બધાને ઇલેક્ટ્રિક કેટલી પણ એનાથી વધારાની આપવામાં આવી છે। એ ઇલેક્ટ્રિક કેટલીથી ઘરની અંદર અને પરિવારના જે સભ્યો છે એ પણ બહુ હેન્ડી હોય છે કેટલી તો એનાની મદદથી ગરમ પાણી લેવીને અને કોગળા બરાબર